नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 गणित प्रकरण 1 गण भाग नंबर 7। आ वीडियो में आपणे सौथी पहला स्वाध्याय 1.3 दाखला नंबर 8 थी आपणे अभ्यास करवानो छे। तो स्वाध्याय 1.3 दाखला नंबर 8 आपणे જોઈએ। क्वेश्चन मित्रों, हवे क्वेश्चन 8 जे छे एनी आपणे रकम જોઈએ। तो એવું છે કે નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરો। એનો મતલબ એવો થયો કે તમને અહીંયા જે પણ વિધાન આપેલું છે અથવા જે પણ ગણ આપેલો છે, ધારો કે આપણને આપ્યું છે કાટકોણ ત્રિકોણનો ગણ, કાટકોણ ત્રિકોણનો ગણ અથવા ત્રિકોણોનો ગણ આપણે જે લખીએ બંને વસ્તુ એકની એક જ છે। હવે વિચારજો, કાટકોણ ત્રિકોણોના ગણ છે, બરાબર છે? તો આ ગણ માટે આપણે સાર્વત્રિક ગણ વિચારવું હોય તો આગળના વિડિયોમાં આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે આ ગણ જે મોટા ગણમાં સમાતો હોય એ મોટા ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લખી શકીએ। ફરીથી આ ગણ જે છે તે જે મોટા ગણમાં સમાતો હોય તો એ મોટા ગણને આપણે સાર્વત્રિક ગણ લખી શકીએ। તો એમ કહું કે અહીંયા ફક્ત ને ફક્ત કાટકોણ ત્રિકોણનો ગણ છે, બરાબર છે? તો એનાથી મોટો ગણ, તો આપણે એવું વિચારી લઈએ કે સમતલમાં રહેલા ત્રિકોણોનો ગણ। તો સમતલમાં તો દરેક પ્રકારના ત્રિકોણો રહેલા હોય, દરેક પ્રકારના ત્રિકોણોની અંદર કાટકોણ ત્રિકોણોનો સમાવેશ થઈ જાય છે। તો આનો મતલબ એવો થયો કે આના માટે સાર્વત્રિક ગણ કયો થશે? તો કે સાર્વત્રિક ગણ u બરાબર સમતલના ત્રિકોણનો ગણ, બરાબર? તો આ થઈ ગયો આના માટે સાર્વત્રિક ગણ। મિત્રો, ધારો કે તમને અહીંયા જે પ્રશ્ન આપ્યો છે એની જગ્યાએ હું તમને એમ કહું કે સમદ્વિ બાજુ ત્રિકોણનો ગણ શબ્દ હોત અથવા વિધાન હોત તો સમદ્વિ બાજુ માટે પણ આજ આપણા માટે સમતલના ત્રિકોણનો ગણ એ સાર્વત્રિક ગણ થતો। ધારો કે તમને એમ કહેવામાં આવે કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ હોય તો પણ આનો આજ વસ્તુ શક્ય છે। ધારો કે લઘુકોણ ત્રિકોણનો ગણ હોય તો પણ તમે આનો આજ સાર્વત્રિક લઈ શકો છો। ધારો કે તમે ગુરુકોણ ત્રિકોણનો ગણ કીધો હોય તો પણ તમે આનો આજ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો છો। ટૂંકમાં આની અંદર દરેક પ્રકારના ત્રિકોણોનો સમાવેશ થાય છે, તો માટે આને આપણે સાર્વત્રિક ગણ તરીકે વિચારી શકીશું। ચલો, એવી જ રીતે બીજો છે આની અંદર, તો એ બીજો જે આપણે હાલ સમજી ગયા એ જ પ્રમાણે સમદ્વિભુજ ત્રિકોણનો ગણ। તો સમદ્વિભુજ ત્રિકોણનો ગણ, તો એની અંદર પણ હાલ જ આપણે વાત કરી કે જે આ યુ છે એ જ આપણે અહીંયા લખવાનો થાય। તો સાર્વત્રિક ગણ તરીકે જે ઉપરનો છે એ જ આપણે લખીશું। તો અને હવે છેલ્લે છે દાખલા નંબર 9, તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 9। હવે ક્વેશ્ચન નંબર 9 ની તમે રકમ જુઓ તો તમને એટલું ખબર પડે કે ગણ એ તરીકે આપ્યા છે 1, 3, 5, ગણ બી તરીકે આપ્યું છે 2, 4, 6, અને ગણ સી તરીકે આપણને આપેલું છે 0, 2, 4, 6 અને 8, બરાબર? અહીંયા ટોટલ આપણને 3 ગણ આપ્યા છે અને એવું કીધું છે કે આ 3 ગણ એ બી અને સી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય। મિત્રો, અહીંયા એક પ્રકારનું વૈકલ્પિક પ્રશ્ન છે એમ કહી શકાય। નીચે 4 વિકલ્પો આપ્યા છે, એ વિકલ્પમાંથી આપણે આ 3 ગણ માટે કયો ગણ સાર્વત્રિક ગણ થઈ શકે તે સમજવાનું છે। તો આપણે જાણીએ છીએ હાલત સમજે પ્રમાણે સાર્વત્રિક ગણનો મતલબ કે બધા ગણો જે ગણમાં સમાતા હોય એમને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ। તો હવે જે 4 વિકલ્પો છે એમાં પહેલો વિકલ્પ આપણે જોઈએ,
तो 0 થી 6 સુધીની સંખ્યા આવેલી છે હવે 0 થી 6 સુધીની સંખ્યા હોય એનો મતલબ કે આ c નો ઘટક 8 એ એમાં સમાતો નથી તો એનો મતલબ પહેલો વિકલ્પ જે છે એ સાર્વત્રિક ગણ થઈ શકશે નહીં ચલો એવી રીતે બીજો વિકલ્પ છે તો એમાં 5 છે 5 એનો મતલબ તો એવો થાય કે એમાં એક પણ ઘટક જ નથી તો પછી આ બધા ઘટકો એની અંદર સમાઈ શકે નહીં તો વિકલ્પ 2 પણ સાર્વત્રિક ગણ નહીં થઈ શકે ચલો વિકલ્પ 3 ને તમે જુઓ તો એમાં 0 થી 10 સુધીની સંખ્યાઓ આવેલી છે હવે 0 થી 10 સુધીની સંખ્યાઓમાં આ બધા ગણો એમાં સમાય છે જોઈ લેજો અહીંયા જે પણ સંખ્યાઓ છે એ 0 થી 10 સુધીની સંખ્યાઓ છે બરાબર છે તો આનો મતલબ એવો થયો કે જે ત્રીજો વિકલ્પ છે 0 થી 10 સુધીની સંખ્યાઓ એ આપણા માટે શું થશે સાર્વત્રિક ગણ એટલે આપણા માટે એટલે ટૂંકમાં આ ત્રણ ગણ માટે શું કહેવાશે સાર્વત્રિક ગણ તો આપણે આ રીતે લખી શકીએ તો કે આપેલ ત્રણ ગણો a b અને c માટે સાર્વત્રિક ગણ u = 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ રહ્યો થશે ધારો કે આપણે વિકલ્પ જે એનો ચોથો પણ વિચારી લઈએ તો ચોથા વિકલ્પમાં 0 નથી પરંતુ 1 થી 8 સુધીના ઘટકો આવેલા છે તો 0 નથી એનો મતલબ કે c કે એ ચોથા વિકલ્પમાં સમાશે નહીં તો એનો મતલબ એવો થશે કે ચોથો વિકલ્પ પણ આપણો સાર્વત્રિક ગણ થઈ શકે નહીં તો ફક્ત ને ફક્ત જે ત્રીજો ગણ છે એ જ આપણા માટે સાર્વત્રિક ગણ થશે તો આ હતું આપણો સ્વાધ્યાય 1.3 હવે સ્વાધ્યાય 1.3 પછી આપણે નવા ટોપિકનો અભ્યાસ કરવાનો છે નવો ટોપિક છે આપણા માટે વેન આકૃતિઓ આપણે અહીંયા જે ગણનો વિચાર કર્યો છે બરાબર એ ગણોને જો ભૌમિતિક રીતે આપણે સમજવું હોય તો ભૌમિતિક રીતે સમજવા માટે વેન આકૃતિઓ કે જેના દ્વારા આપણે ખૂબ જ સરળતાથી જે તે ગણને વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ તો વેન આકૃતિઓ એ ખરેખર કોણે શોધી તો કે અંગ્રેજી તર્કશાસ્ત્રી જ્હોન વેન કોણ હતો અંગ્રેજી તર્કશાસ્ત્રી હતો કોઈ ગણિતશાસ્ત્રી નહોતો તો એને આ વેન આકૃતિઓ શોધેલી છે બરાબર છે અને હવે એ આકૃતિઓમાં આપણે કેવી રીતે અને શું કામ કરી શકીએ તે બધું જ હવે આપણે નેક્સ્ટ માં જોવાનું છે બરાબર પરંતુ જે વેન આકૃતિઓ છે એ વેન આકૃતિઓમાં કોને કેવી રીતે દર્શાવાય એનો આપણે ખ્યાલ અહીંયા મેળવી લઈએ તો સૌથી પહેલા વેન આકૃતિઓ કોને શોધી તો કે અંગ્રેજી તર્કશાસ્ત્રી અથવા અંગ્રેજી તર્કશાસ્ત્રી જ્હોન વેન શું નામ છે જ્હોન વેન અહીંયા ડબલ એન છે બરાબર જ્હોન વેન એ શોધી હવે આ જે વેન આકૃતિઓ છે તો એ વેન આકૃતિઓમાં આપણે સાર્વત્રિક ગણ જે છે એ સાર્વત્રિક ગણને હંમેશા લંબચોરસ વડે દર્શાવીશું તો કે વેન આકૃતિમાં સાર્વત્રિક ગણને લંબચોરસ આકૃતિ વડે અને બીજા બધા ગણને ગોળ અથવા વર્તુળ આકૃતિ વડે દર્શાવીશું બરાબર હવે આપણે એની એક આકૃતિ જોઈએ તો ધારો કે કોઈ ગણ અથવા એવું વિચારી લઈએ ઉદાહરણ તરીકે કે કોઈ સાર્વત્રિક ગણ યુ અને
તેના ઉપગણો અથવા તેના ગણો a b c છે આપણે આવું વિચારીએ હવે a b c કેવી રીતે અને શું છે એનો કોઈ ઉલ્લેખ નથી તો બસ આપણે ખાલી આકૃતિ દોરીએ તેની આકૃતિ આ રીતે આપણે લંબચોરસનો વિચાર કર્યો છે એ લંબચોરસ આપણા માટે શું થશે તો લંબચોરસ આપણા માટે થશે સાર્વત્રિક ગણ u બરાબર હવે આ લંબચોરસ આપણા માટે સાર્વત્રિક ગણ u છે તો એની અંદર જે પણ ગણો દર્શાવવા છે તે ગણો આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ તો કે જે ગણ છે એ ગણ આપણે ગોળ દ્વારા દર્શાવી શકીએ છીએ તો આપણે ગોળ દ્વારા એને દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે આ જગ્યાએ ગણ એ લઈ લઈએ ચલો એવી જ રીતે અહીંયા કોઈ ગણ બી લઈ લઈએ અને એ અને બીથી બિલકુલ જુદો હોય એવો કોઈ ગણ હું સી લઈ લઉં છું બરાબર એવું જરૂર નથી કે અહીંયાથી જુદો હોય અહીંયા એની અંદર પણ સમાતો હોય બીમાં પણ સમાતો હોય અથવા બંનેને અહીંયા મિક્સ થતો હોય એ રીતે પણ હોઈ શકે છે અહીંયા તો ટેમ્પરરી આપણે લખ્યું છે હવે ધારો કે ગણ એ ના ઘટકો મારે બધા દર્શાવવા છે તો આ રીતે હું દર્શાવી શકું છું બી ના ઘટકો પણ મારે દર્શાવવા છે તો આ રીતે દર્શાવી શકાય અને સી ના ઘટકો દર્શાવવા છે તો આ રીતે દર્શાવી શકીએ છીએ ટપકા વડે એ છતાં પણ સાર્વત્રિક ગણમાં કોઈ ઘટકો હોય તો એમને આપણે અહીંયા બહારના ભાગમાં દર્શાવી શકીએ છીએ બરાબર છે તો આ પ્રમાણેની હવે તમને જે પ્રમાણે જે કહ્યું હોય એ પ્રમાણે તમે એની આકૃતિ દોરી શકો છો અને એ આકૃતિ એને વિચારી શકો છો તો આ હતી વેન આકૃતિ બરાબર વેન આકૃતિમાં તમને જેવા ઘટકો જે રીતે આપેલા હોય એ પ્રમાણે આપણે દોરવું પડે ધારો કે એક બીજું એક આપણે ઉદાહરણ જોઈ લઈએ તો હું એમ કહું ઉદાહરણની અંદર યુ તરીકે 0 1 2 m કરીને 10 સુધીના ઘટકો છે ચલો આપણી પાસે જે અહીંયા પ્રશ્ન નંબર 9 છે બરાબર એનો જ આપણે વિચાર કરી લઈએ u માં 0 થી 10 સુધીના ઘટકો ચલો ગણ a ની અંદર 1 3 5 ગણ b તરીકે 2 4 6 અને ગણ c તરીકે આપણી પાસે 0 2 4 6 અને 8 છે બરાબર હવે આ પ્રમાણેનો ધારો કે ગણ છે તો હવે તમે એટલું સમજી શકો છો કે યુ તો આપણે મોટો દોરવો પડશે તો ચલો આપણે યુ પહેલા દર્શાવી દઈએ આ છે સાર્વત્રિક ગણ યુ હવે મિત્રો યુ ની અંદર 0 થી 10 સુધીના ઘટકો છે પરંતુ એ ઘટકો આપણે પહેલા દર્શાવવા નથી બરાબર ચલો હવે અહીંયા આપેલા ત્રણ ગણો એ ત્રણ ગણની અંદર આ બી માં રહેલા ત્રણે ત્રણ ઘટકો ત્યાં સી માં સમાય છે જોઈ લેજો તો આનો મતલબ એવો થયો કે ગણ બી જે છે તે આખે આખો સી માં સમાઈ જશે તો જુઓ આ રીતે આ જગ્યાએ આપણે ગણ સી દોરી દઈએ છીએ અને એ સી ની અંદર સમાતો હોય તેવો ગણ બી દોરીએ છીએ આ છે ગણ બી હવે સૌથી પહેલા કામ એ કરવાનું કે ગણ બી માં કયા કયા ઘટકો આવેલા છે તો કે 2 4 અને 6 એક 2 છે એક 4 છે અને એક 6 છે આપણે ટપકુ કેમ કર્યું છે કે એ જગ્યાએ જે તે ઘટક આવેલો છે એમ આપણે કહી રહ્યા છીએ ચલો હવે ગણ સી માં કુલ 2 4 6 અને 8 એટલા 5 ઘટકો છે પરંતુ એ 5 ઘટકોમાંથી 2 4 અને 6 અહીંયા આવી ગયા છે કોણ બાકી રહે છે 0 અને 8 બંને બાકી રહે છે તો હવે 0 અને 8 આપણે સી માં તો દર્શાવવાના છે પરંતુ એને બી માં દર્શાવવાના નથી તો ચલો આ જગ્યાએ આપણે 0 ને દર્શાવી દઈએ અને આ જગ્યાએ 8 ને દર્શાવી દઈએ ઓકે જોઈ લેજો સી માં છે પરંતુ બી માં નથી હવે તમે ગણ એ નો વિચાર કરો તો ગણ એ ની અંદર 1 3 અને 5 આવેલા છે હવે 1 3 અને 5 એ બી કે સી માં કોઈ જ એવો ઘટક 1 3 કે 5 નથી એનો મતલબ કે ગણ એ બી અને સી થી બિલકુલ જુદો ગણ છે
तो आपणे बिल्कुल जुदो गण छे, तो धारो के आने हुं अहींया दर्शाई दऊं छुं, आ थयो आपणा माटे गण A, तो A नी अंदर 1 छे, 3 छे अने 5 छे, दर्शाई दीधा। હવે ગણ A માં રહેલા ઘટકો પણ આવી ગયા, B માં રહેલા ઘટકો પણ આવી ગયા અને C માં રહેલા ઘટકો પણ બધા આવી ગયા છે। હવે બાકી કોણ વધ્યું? જે ઘટકો બાકી વધ્યા છે એને બાકીની જગ્યામાં આપણે લખી દેવા છે। ચલો 0 1 2 3 4 5 6 હવે 7 નથી દેખાતા, તો આપણે એક તો 7 ને અહીંયા ચલો દર્શાવી દઈએ, પછી 8 આવી ગયા છે, चलो 9 નથી દેખાતા અહીંયા દર્શાવી દીધા, ચલો હજી 10 છે એને અહીંયા લખી દઈએ, બરાબર। તો આ થઈ ગઈ આપણા માટે વેન આકૃતિ, ક્લિયર। તો આ રીતે આપણે કોઈ પણ વેન આકૃતિ હોય તો એને સમજવાની છે, બરાબર, એ પ્રમાણે એની આકૃતિ દોરવાની કે તો આકૃતિ પણ દોરવાની થશે। હવે વેન આકૃતિ પછી આપણો ટોપિક છે જુદી જુદી દીક ક્રિયાઓ, तो गण क्रियाओं, तो गण क्रियाओं दीक क्रिया शब्द धोरण 12 માં આવે છે, આપણે અત્યારે ગણ ક્રિયાઓ તરીકે વિચારવાનું છે। હવે ગણ ક્રિયાઓમાં સૌથી પહેલી ગણ ક્રિયા છે યોગ ગણ। અહીંયા જે પણ જુદા જુદા ગણનો વિચાર કરવામાં આવે છે એને મિત્રો વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો। યોગગણ, આમ આગળના વિડિયોમાં આપણે યોગ વિશે ઉલ્લેખ કરેલો છે, જો તમે યાદ કરશો તો તમને તરત યાદ આવશે કે યોગનો મતલબ શું, તો કે કોઈ પણ બે ગણ છે, સમજો અહીંયા હું એને સમજાવી રહ્યો છું, ધારો કે કોઈ ગણ A છે અને કોઈ ગણ B છે, ગણ A માં જેટલા પણ ઘટકો આવેલા છે તે બરાબર, અને ગણ B માં જેટલા પણ ઘટકો આવેલા હોય તે, એવું પણ બને કે ગણ A અને ગણ B માં અમુક ઘટકો સરખા પણ હોય, ધારો કે સરખા હશે તો એ વખતે એની આકૃતિ આવી બનશે, ગણ A ગણ B જે ઘટકો જુદા હશે બધા અહીંયા અલગ અલગ, જે ઘટકો સરખા હશે તે ઘટકો આ વચ્ચેના ભાગમાં આવશે, કારણ કે તે ઘટક ગણ A માં પણ છે અને એનો એ જ ઘટક ગણ B માં પણ છે, એટલા માટે બરાબર, તો એ વખતે એની આકૃતિ આવી થશે। તો હવે ગણ A માં જેટલા ઘટકો છે તે, ગણ B માં જેટલા ઘટકો છે તે, એ તમામને આપણે ભેગા કરી દઈએ, તમામને શું કરીએ, ભેગા કરીને, ભેગા કરીને, ધારો કે કોઈ ઘટક બે વખત આવે છે તો આપણે એને એક જ વખત અહીંયા લખવાનું છે, જ્યારે ઘટકોને ભેગા કરીએ છીએ ત્યારે કોઈ ઘટક બે વખત આવતો હોય તો એને આપણે શું કરવાનું છે, એક જ વખત લખવાનું છે। ધારો કે જુદા જુદા ત્રણ ગણો હોય તો કોઈ એક ઘટક ત્રણેય ગણમાં આવતો હોય તો એને પણ આપણે એ વખતે શું કરવાનું છે, એક જ વખત લેવાનો છે। તો બધા જ ઘટકોને ભેગા કરીએ અને એમને એક એક વખત લખીને જે પણ ગણ તૈયાર થાય છે તો એ ગણને આપણે A અને B નો યોગ ગણ તરીકે ઓળખીશું। યોગ મતલબ બંનેનો સરવાળો અથવા બંનેને ભેગા કરવા, બંને ગણના ઘટકોને શું કરવું, ભેગું કરવું, એને આપણે યોગ કહીશું, બરાબર છે। તો આ થઈ યોગ ગણ, તો આપણે યોગ ગણની વ્યાખ્યા લખી દઈએ, તો યોગ ગણની વ્યાખ્યા એ રીતે થશે, ગણ A અને B માટે ગણ A ના તમામ ઘટકો અને ગણ B ના તમામ ઘટકો, ગણ A ના તમામ ઘટકો અને ગણ B ના તમામ ઘટકો તથા તેમના સામાન્ય, એટલે કે જે એક સરખા છે તે, તેમના સામાન્ય ઘટકોને એક વખત
लखवाथी बनता नवा गण ने ए अने बी नो योगगण कहे छे। मित्रों वाक्य रचना ने समझी लेजो। गण ए अने बी माने बे ज गण नो अत्यारे विचार करिए छे। गण ए ना तमाम घटको अने गण बी ना तमाम घटको बन्ने ना तमामे तमाम घटको आपणे लेवाना छे तथा तेमना जे सामान्य घटको छे એમને કેટલી વખત લખવાના છે એક જ વખત લખવાથી જે પણ ગણ બને છે એને શું કહેવાય છે એ અને બી નો યોગ ગણ કહે છે હવે યોગ ગણ ને આપણે સંકેતમાં કેવી રીતે લખાય તો કે યોગ ગણ ને સંકેતમાં મિત્રો જે આપણે સાર્વત્રિક માટેનો સંકેત વાપરીએ છીએ સાર્વત્રિક ગણ માટેનો બસ એવો જ સંકેત યુ કારણ કે યોગ ગણનું ઇંગ્લિશ નામ છે યુનિયન બરાબર યુનિયન એટલે ભેગા થવું એમ તો આ રીતનો સંકેત યુ સ્વરૂપનો કેપિટલ યુ સંકેતમાં યુ વડે દર્શાવાય છે તો આ થયું યોગ ગણ કે જેને આપણે યુ વડે દર્શાવ્યા તો હવે એ અને બી નો યોગ ગણ ને આપણે કેવી રીતે લખીએ છીએ તો તેથી એ અને બી નો યોગ ગણ એ યોગ બી વડે દર્શાવાય છે મિત્રો યોગ ગણ ને આપણે યુ વડે દર્શાવીએ છીએ પરંતુ બે ગણ એ અને બી માટે આપણે યોગ ગણ લખો છે તો એ યોગ બી વડે આપણે એને દર્શાવી શકીએ છીએ તો આ થયું યોગ ગણ અને એ યોગ બી એમ વંચાય છે જેને એ યોગ બી વડે વંચાય હવે આપણે કોઈ ઉદાહરણ લઈ લઈએ તો ઉદાહરણ માટે આપણે ઉદાહરણ 12 નો જ અભ્યાસ કરી લઈએ કે ઉદાહરણ 12 જે છે એની અંદર એ જ આપેલું છે તો ઉદાહરણ નંબર 12 જો ઉદાહરણ 12 ની રકમમાં ગણ એ તરીકે 2 4 6 8 અને ગણ બી તરીકે 6 8 10 12 બરાબર એ અને બી બે ગણ આપણને આપેલા છે તો એ યોગ બી મેળવવા છે હવે એ યોગ બી આપણે મેળવવા હોય તો એમને કેવી રીતે લખીશું તો જુઓ સૌથી પહેલા એના લખાણને આ રીતે લખવાનું કે એ યોગ બી તો એ યોગ બી માં ગણ એ ના તમામ ઘટકોને લખીશું 2 4 6 8 પછી યોગ ગણ બી ના તમામ ઘટકોને આપણે લખીશું 6 8 10 12 જોઈ લેજો ગણ એ ના ઘટકો અને અહીંયા ગણ બી ના ઘટકો આપણે લખ્યા છે ગણ એ અને ગણ બી માં કયા ઘટકો સરખા છે તો કે 6 બંનેમાં આવેલા છે અને 8 પણ બંનેમાં આવેલા છે તો જેટલા સામાન્ય ઘટકો છે એ સામાન્ય ઘટકોને કેટલી વખત લખવાના છે એક જ વખત બાકી ગણ એ ના અને બી ના બાકીના ઘટકો તો આપણે લખવાના જ છે તો આનો મતલબ એવો થયો ચલો આ બંને ઘટકો જે છે એમાં સૌથી નાની સંખ્યા 2 પછી 4 6 8 10 અને 12 તો આ રીતે આપણને ટોટલ 6 ઘટકો મળે છે આ 6 ઘટકો જે છે એ આપણા માટે શું કહેવાશે એ યો બી થાય કારણ કે એ માં જેટલા ઘટકો છે તે બી માં જેટલા ઘટકો છે તે બધા જ ઘટકો નો આપણે અહીંયા વિચાર કરવાનો છે તો એના આધારે આપણને આ પ્રમાણે જે તે વસ્તુ મળી શકશે એટલે કે એમનો યોગ ગણ આપણને મળી શકશે ઓકે હવે આપણે ઉદાહરણ નંબર એના પછીનું એટલે કે ઉદાહરણ નંબર 13 જોઈએ તો ઉદાહરણ 13 માં પણ એના એ જ રીતે
એની એ જ રીતે કે ગણ એ આપેલો છે ગણ બી આપેલો છે એ અને બી નો ઉપયોગ કરીને આપણે એ યુ બી શોધવાના છે તો જોઈ લઈએ સાથે સાથે ઉદાહરણ નંબર 13 રકમ ક્યાં સુધી લખી દેજો મિત્રો ગણ એ ની અંદર કયા ઘટકો છે તો કે એ ઈ આઈ ઓ યુ એનો મતલબ કે અંગ્રેજીના જે સ્વર ઘટકો છે તે હવે અંગ્રેજીના સ્વર ઘટકોને આપણે પહેલા નોંધી દઈએ તો ગણ એ તરીકે એ ઈ આઈ ઓ યુ ચલો ગણ બી તરીકે આપણી પાસે છે એ આઈ યુ બરાબર ગણ એ અને ગણ બી થયું તો બતાવો કે એ યોગ બી બરાબર એ હવે એ યોગ બી બરાબર એ આપણે બતાવવું છે તો આપણે સૌથી પહેલા એ યોગ બી શોધી દઈએ તો કે એ યોગ બી બરાબર ચલો ગણ એ અહીંયા લખીશું યોગ ગણ બી ના ઘટકો આપણે અહીંયા લખીશું બરાબર હવે એ ના ઘટકો અને બી ના ઘટકો તો જે બીના ઘટકો છે એ આઈ અને યુ એ બધા જ ઘટકો અહીંયા આવે છે એ આઈ અને યુ તરીકે તો એનો મતલબ બધા ઘટકોનો આપણે યોગ કરીશું તો શું થશે એ ઈ આઈ ઓ યુ કારણ કે એ આઈ અને યુ બધા ડબલ વખત આવે છે પરંતુ યોગ ગણમાં આપણે એને કેટલી વખત લખવાના છે તો કે એક જ વખત લખવાનું છે એક જ વખત લખવાનું છે તો આપણે અહીંયા આ રીતે લખી દીધું તો જુઓ અહીંયા જે પણ ઘટકો મળે છે એ બધા જ ઘટકો એ કોના ઘટકો દેખાય છે તો કે ગણ એના જ ઘટકો દેખાય છે તો આનો મતલબ શું થઈ ગયો ઇક્વલ ટુ એ તો આપણે જે સાબિત કરવાનું છે કે એ યોગ બી બરાબર એ થાય છે તો આપણને આ રીતે મળે મિત્રો અહીંયા આપણે એક નોંધ પણ લખી દઈએ સાથે સાથે કેવી નોંધ તો નોંધ એ રીતની છે કે તમને એ યોગ બી બરાબર એ ક્યારે મળ્યું પહેલા તો તમે જુઓ આ ગણ જે બી છે એ બી ના બધા જ ઘટકો ગણ એ માં સમાય છે ગણ બી ના બધા જ ઘટકો ગણ એ માં સમાય છે તો જ એ યોગ બી બરાબર એ શક્ય બને જો ન સમાતા હોય તો એ શક્ય બને નહીં તો આપણે એવો ઉલ્લેખ કરવાનો છે કે જો B સબસેટ A એટલે કે B ઉપગણ A B એ A નો ઉપગણ છે બરાબર તો A યોગ B બરાબર A થાય સમજી લેજો B એ A નો ઉપગણ છે એનો મતલબ કે B એ A માં સમાતો હોય તો જ બંનેમાં મોટો ગણ કયો થયો A થયો તો એનો યોગ ગણ તરીકે આપણને કોણ મળશે એ મળશે તો એ આપણે ઉદાહરણ 13 ને આધારે અહીંયા એક નોંધ લખી છે હવે ઉદાહરણ નંબર 14 જોઈએ ચૌદની રકમ છે શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ x ચાલો હોકી ટીમના જે વિદ્યાર્થીઓ છે એમનો ગણ x તરીકે આપેલું છે એમાં નામ છે રામ ગીતા અને અકબર ઓકે ચાલો એવી રીતે શાળાની ફૂટબોલ ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ એટલે કે y આપેલો છે તો y તરીકે કયા નામ છે ગીતા ડેવિડ અને અશોક ઓકે તો x અને y અને તો આપણે x યોગ y શોધો અને તેનું અર્થઘટન કરો હવે આપણે x યોગ y શોધવા છે તો x યોગ y માં તમે જુઓ કે અહીંયા જે પણ ઘટકો દેખાય છે એ ઘટકોમાં એક ગીતા એવું નામ છે જે બંનેમાં આવે છે શું છે ગીતા એ બંનેમાં આવે છે ઓકે તો આપણે એમ કહી શકીએ કે ગીતાને આપણે કેટલી વખત લખવાની થાય એક જ વખત યોગ ગણ લખતા હોઈએ ત્યારે તો માટે
x योग y तो हमें मित्रों x योग y ने आप डायरेक्ट लिखी देगी छे આ રીતે કોઈ અલગ અલગ ગણ તરીકે લખતા નથી બરાબર તો x યોગ y તરીકે ચલો પહેલા આવશે રામ પછી ગીતા પછી અકબર એટલે પહેલા ગણના ઘટકો આપણે પહેલા લખી દીધા હવે ગીતા બીજા ગણના ઘટકમાંથી જોઈએ છીએ તો ગીતા તો અહીંયા ઓલરેડી આવી ગયું છે તો ગીતા લખવાની જરૂર રહેશે નહીં ચલો ડેવિડ તો એ આવેલું નથી અશોક પણ આવેલું નથી તો આ રીતે ટોટલ આપણને પાંચ ઘટકો મળે તો એનો મતલબ આ પાંચ ઘટકો જે મળ્યા છે તો એનો આપણે અર્થ શું કરી શકીશું કે x યોગ y એ ખરેખર શું કહેવાય તો કે ધોરણ 11 માં જે વિદ્યાર્થીઓ છે એમાંથી હોકીની રમતમાં અથવા ફૂટબોલની રમતમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે તે વિદ્યાર્થીનો ગણ છે અહીંયા તમારે બીજો શબ્દ યાદ રાખવાનો છે અથવા યોગનો મતલબ થાય છે અથવા આમાં અથવા આમાં જો ધારો કે અહીંયા આપણે વિચારીએ તો ગણ A અને ગણ B નો યોગગણ લઈએ તો A અને B નો યોગગણ લઈએ છીએ તો આના ઘટકો આવે અને આના ઘટકો આવે તો જે પણ બધા યોગમાં ઘટકો છે એ એક એક ઘટક વિચારીએ તો એક એક ઘટક કયો હશે કાં તો A માં હોય કાં તો B માં હોય અને પછી કાં તો બંનેમાં હોય કોઈ ઘટક એવો મળશે કે જે A માં ના હોય કે B માં ના હોય તો એવો ઘટક ક્યારે મળશે નહીં તો અહીંયા અથવા શબ્દ યોગનો મતલબ શું થાય છે અથવા એટલું મગજમાં યાદ રાખજો અને ત્યાં ઉપર કોશિયામાં લખી રાખજો યોગ એટલે અથવા યોગ એટલે શું અથવા બરાબર તો ચલો આપણે એ રીતે તારું અર્થઘટન લખીએ તો અર્થઘટનમાં એવું થશે કે આ ગણ ધોરણ 11 ના હોકી અથવા ફૂટબોલની રમતમાં હોકી અથવા ફૂટબોલની રમતમાં અથવા ફૂટબોલની ટીમમાં શબ્દ જે હોય પ્રમાણે આપણે ઉલ્લેખ કરીએ ફૂટબોલની ટીમમાં રમતા ખેલાડીઓનો ગણ છે બરાબર ગમે તે હોય અહીંયા આ શબ્દ ઘણો મહત્વનો ભાગ ભજવે છે જો મિત્રો ત્યાં ભૂલથી પણ તમે અને શબ્દ લખી દીધો તો એનું આખું અર્થઘટન બદલાઈ જશે બરાબર છે તો આ જે ગણ મળ્યો છે એ ગણ ખરેખર શું છે ધોરણ 11 ના હોકી અથવા ફૂટબોલની ટીમમાં રમતા ખેલાડીઓનો ગણ છે ક્લિયર તો આ થયું એનું અર્થઘટન હવે જે યોગ ગણ આપણે શીખ્યા એ યોગ ગણને આપણે વેન આકૃતિ સમજીએ એ યોગ ગણને આપણે ગણ સ્વરૂપે લખવું હોય તો આપણે શું લખી શકીએ તો એનો આપણે વિચાર કરીએ અથવા એની ખરેખર પરફેક્ટ વ્યાખ્યા શું છે તે જોઈ લઈએ તો જુઓ યોગ ગણની વ્યાખ્યા હવે મિત્રો તમને આ જે લખ્યું છે એના આધારે અથવા આ યોગગણમાં જે પણ તમે સમજ્યા છો એના આધારે તમને એટલી ખબર પડે કે યોગગણમાં કેવા ઘટકો આવે તો કે ગણ એ માં હોય અથવા ગણ બી માં હોય અથવા બંને માં હોય એવા તમામ ઘટકોના ગણને આપણે શું કહીશું એ અને બી નો યોગગણ કહીએ છીએ તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ એની વ્યાખ્યા શું થાય છે હવે કે ગણ એ માં અથવા ગણ બીમા અથવા અથવા બંનેમાં મિત્રો આ શબ્દ જે છે બંનેમાં બરાબર એ તમે લખો છો અથવા નથી લખતા તો ચાલશે કેમ કારણ કે ગણ એ માં આવેલા તમામ ઘટકોનો તમે ઉલ્લેખ કરો છો બરાબર છે એટલે એની અંદર બંને વાળાનો ઉલ્લેખ થઈ જવાનો છે
ગણ બીમાં ઉલ્લેખ કરો છો એનો મતલબ કે ત્યાં પણ બંને વાળાનો આપોઆપ ઉલ્લેખ થઈ જવાનો છે એટલે આને આપણે કૌંસમાં રાખીએ છીએ ગણ એ માં અથવા ગણ બી માં અથવા બંને માં આવેલા તમામ ઘટકોના ગણને એ અને બી નો યોગગણ કહે છે હવે યોગગણને સંકેતમાં કેવી રીતે લખાય છે એ આપણે ત્યાં ગણ જોઈ લીધું છે તો આપણે આને આધારે એ યોગ બી એટલે શું તો એને સમજી લઈએ તો હવે એ યોગ બી આપણે લખવું છે તો કે માટે એ યોગ બી બરાબર એવા x ઘટકોનો ગણ કે જ્યાં x ક્યાં આવેલા હોય a માં આવેલા હોય અથવા x ક્યાં આવેલા હોય તો કે b માં આવેલા હોય ઘટક કા તો a માં આવેલા હોય અથવા b માં આવેલા હોય મેં તમને કહ્યું એમ કે અથવા શબ્દ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તો અથવા આ a માં આવેલું હોય અથવા b માં આવેલા હોય એવા તમામ ઘટકોનો ગણ એ a યોગ b કહેવાય હવે એની આપણે વેન આકૃતિ જોઈ લઈએ તો વેન આકૃતિ આ રીતે થશે કે ધારો કે એક આપણા માટે સાર્વત્રિક ગણ છે u અહીંયા ગણ a છે અહીંયા ગણ b છે તો હવે વ્યાખ્યા ઉપરથી ગણ a માં હોય અથવા ગણ b માં હોય અથવા બંને માં હોય તેવા તમામ ઘટકો એનો મતલબ કે આપણે આ રીતે દર્શાવી દઈએ તો જે આ લીટી વાળો જેટલો પણ પ્રદેશ આવે છે એ આખે આખો પ્રદેશ એ આપણા માટે શું કહેવાશે a યો b આખો લીટી વાળા પ્રદેશની વાત કરું છું તો એને આપણે અહીંયા દર્શાવીએ a યો b બરાબર તો આ થયો આખો a યો b નો પ્રદેશ તો આ થયું યોગગણની વાત હવે આપણે એને આધારે યોગગણના જુદા જુદા ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવો છે તો એ ગુણધર્મો પણ સાથે સાથે જોઈ લઈએ કે યોગગણના ગુણધર્મો કયા ગુણધર્મો છે તે એમાં સૌથી પહેલા પહેલો ગુણધર્મ તો ઉલ્લેખ કરી દેજો યોગગણના ગુણધર્મો ચલો એમાં પહેલો ગુણધર્મ છે કે a યોગ b બરાબર b યોગ a મિત્રો અહીંયા તમે કોઈ પણ ગણને પહેલા લેશો તો એમાં કોઈ ફરક પડતો નથી તો આ જે નિયમ છે એ નિયમને આપણે કયો નિયમ તરીકે ઓળખીશું ક્રમનો નિયમ કારણ કે અહીંયા ક્રમનું કોઈ જ મહત્વ નથી બરાબર તમે કોઈ પણને આગળ પાછળ લખી શકો છો ચલો બીજો છે a યોગ b યોગ c ઇક્વલ ટુ a યોગ b યોગ c મિત્રો અહીંયા જે પણ તમને પદ લખેલું દેખાય છે એ પદને જો તમે વ્યવસ્થિત રીતે સમજો તો આમ જોઈએ તો બધે બધા પદો એના એ છે પરંતુ એની અંદર જૂથ અલગ અલગ કરેલું છે આનો મતલબ એવો છે કે સૌથી પહેલા a અને b નો યોગગણ કરો જે જવાબ આવે તેનો c ની સાથે યોગ કરો આનો મતલબ એવો છે કે પહેલા b અને c નો યોગગણ કરો એનો જે જવાબ આવે તેનો a ની સાથે યોગગણ કરો તો એ બંનેના જવાબ કેવા હશે સરખા હશે તો આ જે નિયમ છે એ નિયમને આપણે જૂથના નિયમ તરીકે ઓળખી શકીએ તો એક છે ક્રમનો નિયમ બીજો છે જૂથનો નિયમ ચલો ત્રીજું છે કે કોઈ પણ ગણ હોય એનો ફાઈ સાથે એટલે કે ખાલી ગણ સાથે યોગગણ કરવામાં આવે તો હંમેશા શું મળશે એ કારણ કે તમે એટલું વિચારજો કે કોઈ એક ગણની અંદર ધારો કે 50 ઘટકો છે અને તેનો ફાઈ સાથે તમે યોગગણ કરો છો તો તમને કુલ 50 ઘટકો મળવાના જ છે બરાબર તો એનો મતલબ એ થશે ચલો ચોથું કોઈ પણ ગણનો પોતાની સાથે યોગગણ કરો તો એ શું મળશે પોતે જ મળશે ડાયરેક્ટ સમજી શકાય એમ છે અને કોઈ પણ ગણનો સાર્વત્રિક ગણ u સાથે
કોની સાથે સાર્વત્રિક ગણ u સાથે યોગ કરો તો હંમેશા શું મળશે સાર્વત્રિક ગણ જ મળશે કારણ કે આપણે જાણીએ છીએ વ્યાખ્યાને ગણ a માં હોય અથવા u માં હોય એટલે કે બંને માં હોય એવા તમામે તમામ ઘટકોનો ગણ તો એ અહીંયા શું મળશે u મળશે તો આ જે 5 એ યોગ ગણના ગુણધર્મો છે તો આજના વિડિયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ આશા રાખું છું કે તમને યોગગણમાં ખૂબ સરસ રીતે સમજણ પડી હશે હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે છેદગણનો અભ્યાસ કરીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત